યોગી ચોક ખાતે આવેલા ત્રિકોણ સર્કલ પાસે 11 જેટલા વૃક્ષો કપાયાના 36 કલાક બાદ પણ અસામાજિક તત્વોની કોઈ ભાળ ન મળતા વૃક્ષ પ્રેમીઓએ યોગી ચોક પાસે વૃક્ષોનું બેસણું યોજી મૌન દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને સંતાન સમાન વૃક્ષોની હત્યા બાદ શોકસભા પણ કરી હતી. યોગી ચોક સ્થિત ત્રિકોણ સર્કલ ખાતે ગુરુવારની રાત્રે 11 વૃક્ષો કપાયાના 36 કલાક બાદ લુખા તત્વનો કોઈ જ વાવડ ન મળતા શનિવાર રાત્રે ત્રિકોણ સર્કલ ખાતે વૃક્ષ નિકંદનને પગલે શોકસભા યોજી મૌન પાડી અનોખો વિરોધ પણ કરાયો હતો. તુલસીભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે અમે જ્યારે વૃક્ષારોપણ કરીએ છીએ ત્યારે વૃક્ષદેવની પ્રાર્થના કરીને પછી રોપીએ છીએ, તેથી ખરા અર્થમાં છોડમાં રણછોડ છે તે સાર્થક થતું હોય છે. વૃક્ષોની શ્રદ્ધાંજલિ માટે માત્ર ગ્રીન આર્મીના સભ્યોથી વધારે લોકો એકત્રિત નહીં થતા સંસ્થાના મનસુખભાઈ કાસોદરિયાએ કહ્યું હતું કે સમગ્ર સમાજને હવે સ્પર્શતો આ પ્રશ્ન છે. હાલ તો વૃક્ષોનું નિકંદન કાઢનારાઓ સામે વૃક્ષ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરાય છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.